नमस्कार मित्रों, भांगा कांड ने सरलता खातर विभाज्यता की चावीओ शीखवी जो है। चलो बेनी चावी शीखिए। संख्या एकम नोंग बे चार छ आठ जीरो होय एटला केवी संख्या होय एटले के युग्म। युग्मनो बीजो अर्थ थाय छे बेकी। ओके, तो संख्या एकम नोंग बेकी होय तेवी कोई पण होय संख्या एने बे वडे आपणे भांगी शकीए। आ बेनी चावी छे। ओके, चलो एना उदाहरणों जोजे। दाखला तरीके जो उदाहरण जो, बावन कौन छे एकम नोंग बे। एना पछीनो उदाहरण जो, एक हज़ार चौंतरीस कौन छे एकम नोंग चार। एटला एक हज़ार चौंतरीस ने तमे बे वडे भांगी शको। एना पछीनो उदाहरण जो के सात लाख छोतेर हज़ार पांच सौ अड़तीस, केटली मोटी संख्या छे पर एकम नोंग आठ छे एटले एने बे वडे भांगी शकीए आपणे। बराबर, एकम नोंग जीरो जो त्रण सौ दस में, तो आने पर तमे बे वडे भांगी शको। एना पछी छे नौ सौ छेतालीस, एमां एकम नोंग छ एटले आने पर तमे बे वडे भांगी शको। एटले एकम नोंग बे चार छ आठ जीरो हो एवी तमाम संख्या ने तमे बे वडे भांगी शको। ओके, तो आ हती बेनी चावी। चलो आगळ वधीए। ત્રણ વડે કોને કોને ભાંગી શકાય, તો ત્રણની ચાવી આવડવી જોઈએ. બરાબર, ત્રણની ચાવી આપેલ સંખ્યાના સરવાળાને, એટલે કોઈ સંખ્યા તમને આપે તો એનો સરવાળો કરવાનો, એને ત્રણ વડે જો એ સરવાળાને ભાંગી શકાય તો આપેલ સંખ્યા ત્રણ વડે વિભાજ્ય હશે. સમજાયું? જો ઉદાહરણ જો, સાતસો છવ્વીસ શું આને ભાંગી શકાય ત્રણ વડે, તો એનો સરવાળો કરી નાખો. બરાબર, ત્રણની ચાવી કહે ને એ પ્રમાણે આને ભાંગી શકાય કે નહીં તો સરવાળો કરો. સાત વત્તા બે વત્તા છ કેટલો સરવાળો થશે? પંદર થશે. બરાબર, પંદરને ત્રણ વડે ભાંગી શકાય ને સરવાળાને ત્રણ વડે ભાંગી શકાય? તો કે હા, પાંચ તેરી પંદર થાય, ત્રણ વડે ભાંગી શકાય છે. બરાબર, તો એનો મતલબ શું થયો કે આને ત્રણ વડે આપણે ભાંગી શકીએ, સાતસો છવ્વીસને ત્રણ વડે આપણે ભાંગી શકીએ. ઓકે, એના પછી જોજે એક હજાર સાતસો એકત્રીસ, આને તમે ત્રણ વડે ભાંગી શકો, કંઈ નહીં સરવાળો કરો. એક વત્તા સાત વત્તા ત્રણ વત્તા એક કેટલો થશે? સરવાળો કેટલો થાય? બાર. બારને ત્રણ વડે ભાંગી શકાય? તો કે હા. બરાબર, એને ત્રણ વડે આપણે ભાંગી શકાય. તો આપેલ જે સંખ્યા છે એને આપણે ત્રણ વડે વિભાજ્ય, એટલે એક હજાર સાતસો એકત્રીસ છે એને આપણે ત્રણ વડે વિભાજ્ય હશે, એટલે ત્રણ વડે એને ભાંગી શકાય. એના પછી નવસો ત્રાણું સરવાળો કરો જે, નવ વત્તા નવ વત્તા ત્રણ, બરાબર કેટલો થશે? એકવીસ. શું એકવીસને ત્રણ વડે ભાંગી શકાય? તો કે હા. તો એનો મતલબ કે નવસો તોતેરને પણ ત્રણ વડે ભાંગી શકે. તો આ હતી ત્રણની ચાવી, સરળ છે ને. ચાલો આગળ વધીએ. ચારની ચાવી, ચારની ચાવી એટલે ચાર વડે કોને કોને ભાંગી શકાય, તો એની ચાવી જો આપેલ સંખ્યાના, બરાબર ચારની ચાવી આપેલ સંખ્યાના અંતિમ બે અંક, આ બે સંખ્યા આપી હોય એના અંતિમ બે અંકને જો ચાર વડે ભાગી શકાય તો તે આખી સંખ્યાને ચાર વડે વિભાજ્ય હશે. બરાબર, અંતિમ બે અંક ચારની ચાવીમાં આ એક યાદ રાખવાનું. જો એકસો છત્રીસ, એના બે અંક આમાં સોળ ચોવીસ અને ઝીરો ઝીરો. શું છત્રીસને ચાર વડે ભાગી શકાય? તો કે હા, નવ ચોક છત્રીસ. તો એકસો છત્રીસને આખાને ચાર વડે ભાગી શકાય. બરાબર, આખી સંખ્યા ચાર વડે વિભાજ્ય હશે. બે હજાર સોળમાં સોળને ચાર વડે ભાગી શકાય? તો કે હા, ચાર ચોક સોળ થાય. તો બે હજાર સોળને પણ ચાર વડે ભાગી શકાય. બરાબર, એના પછી જો એકત્રીસ હજાર એકસો ચોવીસમાં ચોવીસને ચાર વડે ભાંગી શકાય? તો કે હા. બરાબર, તો એકત્રીસ હજાર એકસો ચોવીસને ભાંગી શકે. એમાં જે ચોસઠ હજાર છે એને પણ તમે ચાર વડે ભાંગી શકો, કેમ કે છેલ્લા જીરો બે છે એને તમે ચાર વડે ભાંગી શકો છો. બરાબર, પાંચની ચાવી એ તો એકદમ સરળ છે. પાંચની ચાવી સૌથી સરળ જો એને, એમાં શું કહે છે જોજે. આપેલ સંખ્યાનો એકમનો અંક પાંચ કે ઝીરો હોય તેવી સંખ્યાને પાંચ વડે ભાગી શકાય. જો આ બધી સંખ્યા જોજે, બરાબર, એકમનો અંક પાંચ કે ઝીરો હોવો જોઈએ. આ એક યાદ રાખવાનું પાંચની ચાવીમાં. જો એકમનો અંક પાંચ, તો ચારસો પાંત્રીસને પાંચ વડે ભંગાય, આમાં એ પાંચ તો પંદરને ભાંગી શકાય, આમાં ઝીરો તો એને પાંચ વડે ભાંગી શકાય. બરાબર, તો આ બધી સંખ્યામાં જો એકમનો અંક પાંચ અથવા ઝીરો છે તો એને આખી આખી સંખ્યાને તમે પાંચ વડે ભાંગી શકો. એટલે આ સરળ છે. ઓકે, ચાલો આગળ વધીએ. આ કંઈક નવું છે. અગિયારની ચાવી સરસ છે. જો આપેલ સંખ્યાના એકી સ્થાન પર આવેલ અંકોનો સરવાળો તથા બેકી સ્થાન પર આવેલ અંકોનો સરવાળો કરો. બરાબર, સરવાળો કરવાનો પહેલાં તો. ઓકે, તે બંને સરવાળાની બાદબાકી કરો. એ બાદબાકી જો ઝીરો આવે અથવા બાદબાકી અગિયારથી ભાંગી શકાય તેવી આવે તો એ જે આખી સંખ્યા છે ને એને અગિયાર વડે આપણે ભાગી શકીએ. આ જો એક લાખ ઓગણ એંસી હજાર બસો બાર એકમ એકી સ્થાનના અંકોનો સરવાળો
અને બેકી સ્થાન, તો પહેલાં એકી સ્થાનના અંકોનો સરવાળો જોજે કોણ છે, શરૂઆત કરો એકથી, એક પછી એકને છોડીને નવ, પછી એકને છોડીને એક, એક નવ એક એનો સરવાળો કરો, એક વત્તા નવ વત્તા એક કેટલો થશે, અગિયાર. બરાબર, હવે બીજું શું કીધું એની ચાવીમાં, શું કીધું બેકી સ્થાન, બરાબર, એટલે જે બાકી રહી ગયા તે, સાત બે બે સરવાળો કરો કેટલો થશે, એનો અગિયાર થયો. હવે શું કરવાનું છે, તે બંને સરવાળાની બાદબાકી કરો, જે બાદબાકી અગિયાર ઓછા અગિયાર કેટલો આવ્યો, ઝીરો. ઝીરો આવે અથવા અગિયારથી ભાંગી શકાય તેવી, અહીં તો ઝીરો જ આવી ગયું છે, તો આખી સંખ્યાને અગિયાર વડે ભાંગી શકાય. આ જે 189,212 છે ને, એને તમે ઝીરો વડે ભાંગી શકો, અગિયાર વડે, સોરી અગિયાર વડે, એટલે આ અગિયારની ચાવી છે. ઓકે, ચાલ જો બીજું, જો આમાંય જો એક એક એકી સંખ્યાવાળા લઈ લો, એટલે એકમના એકી એકી સ્થાન ઉપર જાય હોય ને એવા, સાત એક એક, બરાબર, બાકીના જે બાકી રહી ગયા આઠ પાંચ સાત એનો સરવાળો કરો, 19, બરાબર. એકી સ્થાન પર આવેલ અંકોનો સરવાળો કર્યો અને બેકી સ્થાન પર આવેલ અંકોનો આપણે સરવાળો કર્યો, કેટલો આવ્યો, 19 આવ્યો. બંને સરવાળાની બાદબાકી કરો, કોણ છે, 9 અને 19, બરાબર. તો એનો જો 19 મોટામાંથી જ નાનો બાદ કરવાનો, બરાબર. હવે અહીંયા ભૂલ થઈ છે, આપણી જે સરવાળો છે ને એ 19 નહીં 20 આવશે, સોરી હો 20 આવશે. તો આનો સરવાળો કરો 20, હવે એમાંથી બાદ કરો કેટલા આવશે, 11, બરાબર. તો શું કીધું છે, તે 11થી ભાંગી શકાય એવી છે કે નહીં, 11 એક 11, બરાબર. તો આ જે આખો જે મોટો આંકડો છે ને એને આખાને 11 વડે તમે ભાંગી શકો, આખી સંખ્યાને 11 વડે ભાંગી શકાય. ઓકે ઓકે, સમજાયું કે નહીં, ઓકે ચાલો સરસ, આ આટલું યાદ રાખજો તો ગણિતનો પાયો આપણો પાકો થશે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.